બાળ દોસ્તો કેમ છો મજા માને અચ્છા તમે પેલા એ તો કહો કે તમને ક્યાં ક્યાં સ્થળે ફરવા જવાનું ગમે છે અચ્છા કોઈ ગીર કહેશે હે ને તો અહિયાં આપણે સરસ મજાનું એવું હિલ સ્ટેશન સાપુતારા વિશે વાત કરવાના છીએ તમે ક્યારે સાપુતારા ગયા છો ખરા હા સરસ કેટલું સરસ હે ને આપણને કુદરતી વાતાવરણમાં રહેવાની કેટલી મજા આવે હે ને તો તમે સાપુતારા ના ગયા હોય તો હવે એ જગ્યા પણ તમારી નોટબુકમાં લખી લેજો કે હવે નેક્સ્ટ જ્યારે જવાનું થાય તો તમારા માતા પિતાને સજેશન કરી શકો કે આપણે ત્યાં જવું છે સાપુતારા હે ને તો અહિયાં એવું સરસ નામ છે આપણા ધોરણ ચાર ચેપ્ટર નંબર પાંચ ખીણ માતારા સાપુતારા હે ને તો બહુ સરસ મજાનું અહિયાં કવિતા છે ઘણી બધી એક્ટિવિટી છે અને વાર્તા છે તો આપણે શીખશું તો તૈયાર છો ને સરસ મજાનું એક ગીત અહિયાં આપેલું છે કે ચાલો ગાઈએ ગીતડું બહુ સરસ મજાનું ગીત જે છે એ કોને લખેલું છે એ અહિયાં કીધેલું નથી હે ને પણ સરસ એવું ગીત છે તો આપણે બધા સાથે ગાઈશું હો હું ગવડાવું અને પછી તમે ધીમે ધીમે ગાતા શીખી જજો રંગીલા 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 પતંગિયા રંગીલા 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 પતંગિયા હા 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 હો હા 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 પતંગિયા બાળકો બાગમાં રમવાને આવતા દોડાવી દોડાવી મોહી લે તારે પતંગિયા રંગીલા 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 પતંગિયા હા 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 હો હા 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 પતંગિયા

કે રંગીલા 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 પતંગિયા એટલે ઓફકોર્સ જયારે પતંગિયા એટલે કે બટરફ્લાય ની વાત આવે ત્યારે એને કેટલું બધું સરસ કલરફુલ હોય હોય ને સરસ મજાનું રંગીન હે ને તો પછી અહીંયા એ પતંગિયા વિશે વાત કરી છે કે બાળકો બાગમાં રમવા ને આવતા જે બાળકો જે છે તમારા જેવા હે ને એ બાગમાં એટલે કે બગીચામાં ગાર્ડનમાં રમવા આવતા અને પતંગિયા જોઈ ને એ તો એની પાછળ એટલા બધા દોડે પણ પતંગિયું તે કઈ હાથમાં આવતું હશે એટલે અહિયાં શું કે છે કે દોડાવી દોડાવી થકવી એ નાખતા હેને કે જે છે પતંગિયા પાછળ એટલું બધું દોડે પણ થાકી જાય હે ને મન મારું મોહી લેતા રે પતંગિયા મન મોહી લેવું એટલે એટલું સરસ હોય ને કે આપણા મનને ગમી જાય એમ ને સો એટલું બધું એટ્રેક્ટિવ હોય અથવા તો સુંદર હોય સરસ હોય એટલે આપણું મન જે છે આપણું દિલ ત્યાં લાગી જાય કે આહા હા કેટલું સરસ એવું પતંગિયા કેવા છે તો કે રંગીલા રંગીરા એટલા સરસ કલરફુલ અલગ અલગ ડિઝાઇન વાળા હોય અલગ અલગ કલર વાળા હોય તો એવા પતંગિયા વાત કરી છે પતંગિયા શું કરે એની વાત છે તો કે ફૂલડે ફૂલડે આમ તેમ દોડતા એ તો તો પતંગિયું રસ ચૂસતું હોય હે ને અને એટલે જ તો એ જીવતું રહી શકે એ ફળ જે છે એનો રસ હોય ને એમાંથી એ બધો ચૂસે અને એટલે શું કે એટલે એક ફૂલ ઉપરથી બીજા ફૂલ ઉપર જાય એટલે ફૂલડે ફૂલડે આમ તેમ દોડતા

અને સાથે સાથે ગાજો હો કારણ કે ગાઈએ ને તો આપણને કેટલા બધા સરસ ગીત આપેલા છે activity માં હેને તો અઅઅ કેટલું સરસ છે રંગીલા 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 પતંગિયા હા 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 હો 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 હા 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 પતંગિયા હેને તો હવે તમને કોઈ પતંગિયા નું ગીત ગાવાનું કે તો તમે આ સરસ મજાનું ગીત ગાજો. અને જુઓ સરસ મજાનું ચિત્ર જે છે એમાં પતંગિયા કેટલા સરસ છે એટ્રેક્ટિવ હે ને મસ્ત મન મોહી લેતા એટલે કે મનને ગમી જતા હવે પછીની એક્ટિવિટી શું છે તો કે કે ચિત્ર જુઓ અને તેમને તમને શું શું દેખાય છે એ કહો હવે ચિત્ર જે છે આપણે એક પેજમાં દેખી શકીએ એ રીતે સરસ મજાનું આ ચિત્ર છે તો આ ચિત્રમાં તમને શું શું દેખાય છે એ એ તમારે બધાને કહેવાનું છે એક પછી એક વિદ્યાર્થીઓ હોય સ્ટુડન્ટ હોય આપણે જો ક્લાસમાં હોત ને તો બહુ મજા આવતા એક્ટિવિટી કરવાની કારણ કે દરેક જે છે એક એક વાક્ય બોલત કે આ ચિત્રમાં ચિત્રમાં તમને શું દેખાય છે જેમ કે આ હાથી દેખાય છે હે ને પછી વાંદરો દેખાય છે કાચવો દેખાય છે પછી સસલું છે સસલું તો બહુ મારું ફેવરેટ હે ને તો તમારે આના વિશે બધાએ એક એક વાક્ય કહેવાનું હતા તો તમે એક એક વાક્ય નોટબુક માં પણ લખી શકો પછીની એક્ટિવિટી શું છે બહુ સરસ મજાની પછીની એક્ટિવિટી છે કે તમે જંગલ વિસ્તારમાં ફરવા ગયા છો ત્યાં શું શું જોયું હતું કહો જોઈએ અચ્છા તમે ક્યારે ગયા છો સાપુતારા ગયા હોય કે પછી જુનાગઢ ગયા હોય ડાંગ જિલ્લામાં ગયા હોય ગીર વિસ્તારમાં ગયા હોય હે ને અથવા તો કોઈ અઅઅ બારે ગયા હોય મતલબ કે અઅઅ ગુજરાત ની બારે એટલે કે અઅઅ જેમ કે કેરાલા માં સરસ મજાનું જંગલ છે ત્યાં હોય પછી રાજસ્થાન હોય કે પછી તો મતલબ જ્યાં ભી જંગલ વિસ્તાર જે ભી લાગતો હોય રાજસ્થાન માં તો રણ છે પણ એમાં ઊંટ કેટલા બધા હોય હે ને જેસલમેર જાવ તો તો મતલબ તમે જ્યાં બી ફરવા ગયા છો અને તમે ત્યાં શું શું જોયું હતું એ તમારે કહેવાનું છે. હે ને પછીની એક્ટિવિટી બહુ સરસ છે આ એક્ટિવિટી ભૂલ ભૂલામણીની છે આ એક્ટિવિટી તો ઘણી બધી વાર કરી હશે તો આ એક્ટિવિટી કરવાની મને તો બહુ મજા પડે હા એમાં ઘણી બધી વાર સાચા રસ્તે જવાય અને ઘણી બધી વાર આપણે ખોટા રસ્તે આડા રસ્તે આપણે ચડી જઈએ હે ને તો જુઓ અહીંયા શું છે કે આ સાપ જે છે સાપ નું નામ તક્ષક છે તક્ષક હે ને અને એને એના દર સુધી પહોંચાડવાનો છે તો કેવી રીતે પહોંચાડશું તો કે સાપ જે છે અહિયાં થી આમ જશે 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 પછી એક મિનિટ આપણે પાછું અનોટેડ કરી લઉં એટલે તમને સરખું દેખાય સાપ કેવી રીતે જશે જોઈએ આપણે આપણે ભાઈ સાપ ટ્રાય કરીએ પછી ના જાય તો એને ફરીથી હે ને તો શું કરીએ આપણે કે પછી સાપ અહીંયાથી આમ જશે આમ જશે પછી કેવી રીતે જશે તો આમ જશે સીધો 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 પછી આમ જશે આમ જશે આમ પછી આવી રીતે નદીમાં થઈને ઓ વાવ વાવ સાપ તો નજીક આવી ગયો હા ગુફાની એ વાહ ગયો હે ને તો એક રસ્તો મેં કીધો આવો તમે બીજા રસ્તા ભી ગોતી શકો હા કે તક્ષક સાપ જે છે એના દર સુધી કેવી રીતે પહોંચી શકે તો તમારે એ કહેવાનું હે ને મજા આવે ને એક્ટિવિટી કરવાની તમને કીધું કે આ એક્ટિવિટી બહુ સરસ હોય તમે ન્યૂઝ માં ભી કરી શકો ઘણી બધી તમને આપેલી હોય છે છે તો કે સુધી જવામાં કઈ કઈ જગ્યા આવી જયારે આપણે સાપને ઘરે મોકલ્યો હતો ત્યારે એને રસ્તામાં શું શું આવ્યું હતું એ કહેવાનું છે હવે જુઓ જેનો જેવો રસ્તો હશે એવું એને રસ્તામાં મળશે હે ને જેમ કે અહીંયા કહી શકાય તમારે કે ભાઈ નદી આવી હતી હેને તમારે કહી શકો અહીંયા લખી શકો જેમ કે રસ્તામાં નદી આવી હતી મંદિર આવ્યું હતું કોઈ ઝાડ આવ્યું હોય જંગલ હતું એટલે વૃક્ષો તો હોવાના જ છે હે ને કોઈ ઝૂંપડી આવી હોય આવી હતી ને આપણી શરૂઆતમાં તો તમારે કેતું રહેવાનું કે તમે જે રસ્તો પસંદ કર્યો ને એમાં તમારે શું આવ્યું રસ્તામાં હે ને એ તમે અહીંયા લખજો અને તમારા ફ્રેન્ડને ને બી પૂછવાનું જુઓ બીજું છે જેવું એવું હે ને કે બીજી એક્ટિવિટી શું છે કે તમારા મિત્રની ચોપડી જુઓ અને તક્ષક માટે કયો રસ્તો શોધ્યો છે તમારા રસ્તા સરખા છે કે જુદા એ કહેવાનું છે આપણે જો ક્લાસરૂમમાં હોત ને તો બહુ મજા આવત અલે તે ક્યાં રસ્તે પહોંચાડ્યો હે સાપને અરે તે ક્યાં રસ્તે પહોંચાડ્યો ઓલા તક્ષક અરે તારે રસ્તામાં શું આવ્યું તું થાય ને એવું હે ને કે કેટલું બધું મજા આવે પણ વાંધો નહીં અત્યારે તો આપણે ઓનલાઈન છીએ તો બી વાંધો નહીં તમે એટલીસ્ટ તમારા કોઈ એક બે ફ્રેન્ડ ને તમારા જે જોડીદાર હોય ફ્રેન્ડ એને તમે પૂછી શકો કે ભાઈ તારો ફોટો મોકલ ને હું મારો તને ફોટો મોકલું હે ને એવું બી કરી શકાય તો મજા આવીને બાળકો હવે પછી સરસ મજાની વાર્તા આપણે શીખીશું કે જે તો જુઓ સરસ છે ને સાપુતારા નામની સરસ મજાની આગળ સ્ટોરી જે છે એ આપણે ભણશું નેક્સ્ટ વિડીયોમાં હે ને તમને આ કવિતા ગાઈને પ્રેક્ટિસ કરજો અને કેટલું સરસ ચિત્ર છે જુઓ અહીંયા આહા આટલું મસ્ત તળાવ જે છે એને આજુબાજુ આમ કુદરતી વાતાવરણ તો જુઓ કેટલા બધા વૃક્ષો છે પાછળ આમ દૂર દૂર ડુંગરા દેખાય છે ને એ બધું જ તો બહુ મજા આવે એમાં જયારે આમ ચોમાસું આવવાનું હોય ને ત્યારે જઈએ આમ ત્યારે એક રીતે બહુ મજા આવે સાપુતારામાં શું કામ એન કારણ કે એક તો વરસાદ પડ્યો હોય અને ત્યાં લીલોતરી જેટલી બધી સરસ છે કે એનું વાતાવરણ એકદમ આમ હા 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 થઈ જઈએ જવાની ઈચ્છા થાય છે ને તો આપણે આના પછીના વિડીયોમાં જોઈશું કે સાપુતારાનો પ્રવાસ કેવો છે તો જોવાનું ચૂકતા નહીં હા આપણે મળશું નેક્સ્ટ માં ત્યાં સુધી આવજો